नमस्कार बाळको, स्काई स्कूल डिसा ऑनलाइन शिक्षण में आपनो हार्दिक स्वागत छे। बाळको, विषय इंग्लिश धोरण पांच, आपणे आजे ग्रामर में नवा टॉपिक साथे आपणे भणीशुं। ग्रामर में टॉपिक छ में आपणे आजे वेर विषय अभ्यास करवानो छे के वेर एटले शुं, एना विषे आपणे वात करवानी छे। ई क्या वपराय, कई जग्याए वपराय, एनो अर्थ शुं थाय। ओके, तो वेर एनो मतलब थाय छे क्या, कई कई नो ठेकाणो बतावो होय, जग्या बतावी होय, कई बाजू वगैरह। तो अमुक व्यक्ति के वस्तुना स्थान विषे शुं कहे छे के अमुक व्यक्ति होय, कोई वस्तुना स्थान विषे होय, एटले के ते क्या छे एम पूछवा जाणवा माटे वेरथी प्रश्न वाक्य तरीके शुरू थाय छे। शुं कहे छे के अमुक व्यक्ति होय के वस्तुना स्थान विषे, एटले के ते क्या छे एम पूछवा जाणवा माटे वेरथी प्रश्न वाक्य शुरू कराय छे। प्रश्नना उत्तर में इन, इन एटले मां, अंदर, इन एटले अंदर अथवा मां, बंने वापरी शकाय। ओ एन ऑन एटले ऊपर, यू एन डी ई आर अंडर एटले नीचे, अने एन ई आर नियर एटले पासे, जेवा प्रीपोजिशन्स नामयोगी अवयवनो उपयोग स्थान दर्शावा माटे थाय छे। तो बाळको, आपणे जोईए के इन एटले अंदर, ऑन एटले ऊपर, अंडर एटले नीचे, अने नियर एटले पासे वपराय छे। तो बाळको, तमे जो हवे आपणने प्रश्न पूछे कि वेर इज द कैट, बिलाड़ी क्या छे। तो जो हवे आपणने चित्र जोईने खबर पड़ी जाय कि बिलाड़ी जे छे ए टेबल नी नीचे छे। नीचे एटले अंडर वपराय, तो तमारे आना स्पेलिंग करवा पड़शे। तो जो टेबल नी नीचे छे बिलाड़ी, तो अंडर आवशे, द कैट इज अंडर द टेबल। बिलाड़ी टेबल नीचे छे, क्या छे बिलाड़ी तो छे, पण क्या छे टेबल नीचे छे। ओके, नंबर बे, एमां आपणने टेबल आपेलुं छे अने टेबलनी ऊपर चोपड़ी छे, बुक आपेली छे, टेबल छे, टेबलनी ऊपर छे। तो वेर इज द बुक, पुस्तक क्या छे, द बुक इज ऑन द टेबल, पुस्तक टेबल पर छे। ऑन एटले ऊपर। नंबर त्रण, एमां आपणे गाड़ी आपी छे ने गाड़ीनी बाजूमां पासे छोकरो उभो छे, तो वेर इज द बॉय, छोकरो क्या छे, ધ બોય ઇઝ નિયર ધ કાર, છોકરો કાર પાસે છે, ક્યાં છે છોકરો કાર પાસે છે। જો પક્ષી છે, એ પક્ષી પાંજરાની અંદર છે, ક્યાં છે પાંજરાની અંદર છે, તો વેર ઇઝ ધ બર્ડ, પક્ષી ક્યાં છે, વેર એટલે ક્યાં, બર્ડ એટલે પક્ષી, તો પક્ષી ક્યાં છે, ધ બર્ડ ઇઝ ઇન ધ કેજ, કેજ એટલે પાંજરું, તો કે પક્ષી પાંજરામાં છે અથવા પક્ષી પિંજરામાં છે। ઓકે, હવે આપણને ખાટલો આપ્યો છે અને ખાટલાની ઉપર દાડા પડ્યા છે, સીઓટી કોટ એટલે ખાટલો થશે, બી એ ડબલ એલ બોલ એટલે દડો થશે, તો વેર આર ધ બોલ્સ, દડા ક્યાં છે, ધ બોલ્સ આર ઓન ધ કોટ, દડા ખાટલા પર છે, ક્યાં છે, તો કે દડા જે છે એ દડા ખાટલા પર છે, ધ બોલ્સ આર ઓન ધ કોટ, દડા ખાટલા પર છે, કોટ એટલે ખાટલો થશે। હવે આપણને ઝાડ આપ્યું છે અને ઝાડની નીચે ગાયો છે, તો વેર આર ધ કાઉસ, ગાયો ક્યાં છે, બહુ બધી ગાયો છે, એક કરતા વધારે હોય એટલે આપણે બહુવચન વાપરીએ, તો કે કાઉસ ગાયો, ધ કાઉસ આર અંડર ધ ટ્રી, ગાયો ઝાડ નીચે છે, ક્યાં છે, ગાયો છે પણ એ ગાયો ઝાડ નીચે છે। આમાં આપણને એક બોક્સ છે અને બોક્સની અંદર પેન છે, અંદર ઇન, તો આપણે ઇન વાપરીશું, વેર આર ધ પેન્સ, પેન ક્યાં છે, ધ પેન્સ આર ઇન ધ બોક્સ, પેન બોક્સમાં છે, ક્યાં છે, પેન બોક્સમાં છે। હવે જો
કૂવો છે, પાસે સ્ત્રીઓ પાણી ભરી રહી છે. તો વેર આર ધ વુમેન, સ્ત્રીઓ ક્યાં છે? એક કરતાં વધારે સ્ત્રીઓ છે એટલે બહુવચન થયું. વુમેન એ બહુવચનનું રૂપ છે. ધ વુમેન આર નિયર ધ વેલ, સ્ત્રીઓ કૂવા પાસે છે. ક્યાં છે? તો કે જે સ્ત્રીઓ છે એ સ્ત્રીઓ કૂવા પાસે છે એવી આપણને વાત કરી છે. હવે બાળકો આપણે ધેર ઇઝ અને ધેર આર વડે જોઈએ. તો આ આપણે આમ તો તમને ખબર દેશે કે આપણે આગળના વિડીયોમાં જોયું હતું કે ધેર ઇઝ એક વચનમાં વપરાય છે અને ધેર આર જે છે એ બહુવચનમાં વપરાય છે. એ તમને બધાને આવડે છે. આ પહેલાં આપણે હિયર એટલે અહીંયા અને ધેરનો સ્થળ સૂચક ઉપયોગ શીખી ગયા છીએ. દામિની ઇઝ હિયર, દામિની અહીંયા છે. દયમંતી ઇઝ ધેર અને દયમંતી ત્યાં છે. હિયર એટલે અહીંયા અને ધેર એટલે ત્યાં. ધ બુક્સ આર હિયર, પુસ્તકો અહીંયા છે. ધ બેગ ઇઝ હિયર, ધેર સોરી ધેર બેગ ત્યાં છે. અહીં ધેર ત્યાંના અર્થમાં સ્થળ શાંત સૂચવે છે અને તે હંમેશા વાક્યને અંતે આવે છે. હવે ધેરને એક નવો જુદો જ ઉપયોગ શીખીએ આપણે. નંબર વન, ધેર ઇઝ અ કાઉ ઇન ધ ફિલ્ડ, ખેતરમાં ગાય છે. કાઉ એ પચન છે એટલે ઇઝ વપરાણું છે. ઇન ધ ફિલ્ડ, ફિલ્ડ એટલે ખેતર, ઇન એટલે માં, તો કે ગાયો ખેતરમાં ગાય છે. નંબર બે, ધેર ઇઝ અ બોય ઓન ધ પ્લેગ્રાઉન્ડ, મેદાન પર છોકરો છે. ઓન એટલે ઉપર, પ્લેગ્રાઉન્ડ રમત ગમતનું મેદાન એની વાત કરી છે, તો કે મેદાન પર છોકરો છે. નંબર ત્રણ, દે આર ગર્લ્સ અંડર ધ ટ્રી, વૃક્ષ નીચે છોકરીઓ છે. કોણ છે? વૃક્ષ નીચે છોકરીઓ છે. નંબર ચાર, ધેર ઇઝ અ ચેર નિયર ધ બેન્ચ, બેન્ચ પાસે ખુરશી છે. ધેર ઇઝ અ ચેર, ચેર એટલે ખુરશી, નિયર ધ બેન્ચ, તો કે બેન્ચ પાસે ખુરશી છે. આ બધા વાક્યો ધેરથી શરૂ થાય છે. ક્યાંથી શરૂ થાય છે? તો આ બધા જે વાક્યો છે એ બધા વાક્યો ધેરથી શરૂ થાય છે. અહીં ધેરનો અર્થ ત્યાં સ્થળદર્શક થતો નથી. શું કહે છે કે આ બધા જે છે એ બધા વાક્યોનો અર્થ સ્થળદર્શક થતો નથી. કોઈ વસ્તુ પ્રાણી કે વ્યક્તિ સામે જ છે એમ સૂચવે છે. શું સૂચવે છે? કે કોઈ વસ્તુ પ્રાણી કે વ્યક્તિ સામે છે એમ સૂચવે છે. ધેર સાથે ટુ બી ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો ઇઝ અને આર વપરાય છે. શું આવે છે? કે ટુ બીના ક્રિયાપદના વર્તમાન કાળના રૂપો આવે છે એ ઇઝ અને આર આવે છે. બાળકો થોડી આપણે એક્ટિવિટી કરીએ, થોડા આપણે સમજીએ આગળ કે આપણને એના ઇન, ઓન, અંડર આ બધા કઈ જગ્યાએ આવે છે એ આપણે જોઈએ. ઉદાહરણ આપેલા છે આપણને. તો ચિત્ર જુઓ અને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. ઇન એટલે અંદર, ઓન એટલે ઉપર, અંડર એટલે નીચે, નિયર એટલે પાસે. પહેલું ઉદાહરણ આપણને આપેલું છે કે એક ચાદર છે, ચાદરની ઉપર ઉંદર છે. ધ રેટ ઇઝ ઓન ધ મેટ, ઉંદર ચાદરની ઉપર છે. એમ એ ટી મેટ એટલે ચાદર કહીશું આપણે. નંબર વન, હવે જો અહીંયા ગેટની પાસે ગાડી છે, ધ કાર ઇઝ નિયર ધ ગેટ, કારની પાસે અથવા ગેટની પાસે શું છે? ગાડી છે. હવે જો ટેબલ ઉપર બેગ છે, ધ બેગ ઇઝ ઓન ધ ચેર, ટેબલ સોરી, ધ બેગ ઇઝ ઓન ધ ટેબલ, ટેબલની ઉપર બેગ છે. બેગ એક જ છે એટલે આપણે ઇઝ વાપર્યું છે. બહુ બધા હોત તો આપણે આર વાપરું. જો આમાં બહુ વચન આપેલું છે કે ધ બુક્સ આર ઇન ધ બેગ, બેગમાં ચોપડીઓ છે. એક કરતાં વધારે છે, તો કે બેગમાં ચોપડીઓ છે. નંબર ચાર, આમાં આપણને ખુરશીની નીચે આપણને દડો આપ્યો છે. ધ બોલ ઇઝ ઓન ધ ચેર, ખુરશીની નીચે દડો છે. કેવી વાત કરી છે આપણને? કે ખુરશીની નીચે દડો છે એવી વાત કરી છે. નંબર પાંચ, અહીં આપણને પિંજરો આપેલો છે ને પિંજરાની અંદર પક્ષી છે. ધ પેરેટ ઇઝ ઇન ધ કેજ, પાંજરાની અંદર પોપટ છે અથવા પાંજરામાં પોપટ છે. ઓકે બાળકો,
તો જો બાળકો આપણે આ વેર વિશેના ઉપયોગ ઘણો બધો શીખ્યા છે, તમને કેવી સમજણ પડી એ તમે મને કોમેન્ટ બોક્સમાં જણાવશો. અને જો તમને મારો વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. ત્યાં સુધી આપણે ફરીવાર મળીશું. નમસ્કાર, મને રજા આપો.